કોચીન પોર્ટના ઉપાધ્યક્ષ સીબીઆઈના સકંજામાં સપડાયા છે. ખેરોલા ગામની સીમમાં એક સફેદ કલરના જીપ પિકલડાલા નંબર GJ04V4254 નો ચાલક પોતાની ગાડીમાં મગફળીની ફોતરી ભરેલ કટ્ટાની નીચે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ભરી આવે છે અને ખેરોલા થઈ લાખાણી બાજુ જનાર છે. જે હકીકતના આધારે કરશનભાઈ મંછાભાઈ રાવળ રહે રાંટીલા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા, ગણપતભાઈ સેંધાભાઈ ગોહિલ રહે કુંવાતા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા હાલ રહે સાંચોર રાજસ્થાનવાળાઓને રોકવાતા આરોપીઓ એકબીજાને સાથે મળેલો પોતાના કબજા બોગવટાનો જીપ ગેરકાયદેસર વગરના પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ નંગ 68 કુલ બોટલો નંગ 816 કિંમત ₹4,80,000નો માલ રાખ્યો હતો. મગફળીની ફોતરી ભરેલ કટ્ટા નંગ 17 હતી. આમ કુલ મળીને 6,80,000નો મુદ્દામાલ સાથે હેરાફેરીનો ગુનો કરેલ હોય જેથી સદરે આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરેલ છે. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા.